हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ई क्लास में हूँ मिस खुशबू आप सौने वेलकम करू छू। स्टूडेंट्स, मने खबर छे जेम तमे क्लासरूम में सरस रीते ध्यान दईने स्टडी करता हता तेवी ज रीते तमने विडियो पर थी स्टडी करवानी पण मजा आवती हशे ने। तमारू स्टडी न बगड़े ते माटे अमारू ऑनलाइन लर्निंग जे तमने आपी रह्या छीए तमारी माटे शुरू रहेशे। तो चालो आजे तमे तमारी वर्कबुक एटले के आपणे जे अत्यारे आपणी स्वाध्याय पोथी छे, आजे एनो पिक्चर छे ए स्वाध्याय पोथी, पेन्सिल अने तमारी टेक्स्टबुक एटले के तमारू पाठ्यपुस्तक लईने बेसी जाओ। आपणे आगळनी एक्टिविटीज, पोएम ए बधुं स्टडी करवानुं छे। तो वर्कबुकमां फर्स्ट एक्टिविटी छे, एमां कंई सूचना आपी छे कि नीचेना अंग्रेजी शब्दो अने तेमना गुजराती अर्थ तैयार करो अने लखो। तो फ्रेंड्स, मैं अहीं तमारी वर्कबुकनी अंदर कंईक लखेलू छे, जो एनी अंदर तमने शूँ आप्यू छे तो के स्पेलिंग आप्या छे अने एना अर्थ आप्या छे। तो तमारे शूँ करवानुं छे, स्पेलिंग अने अर्थ तो लखवाना छे पण साथे साथे आपणे एना उच्चार पण लखी देशुं, जेथी करीने आपणने शूँ रहे, बोलवामां ईजी रहे अने याद पण रहे। तो अहीं जुओ, फर्स्ट तमने स्पेलिंग आप्यो छे होप। शूँ आप्यू छे? होप, एच ओ पी। तो होप एटले थाय कूदवुं। शूँ थाय? कूदवुं। तो आपणे बाजूमां कूदवुं तो लख्युं छे पण मैं लखी दीधुं छे उच्चारमां होप। तो तमारे पण मैं जेम लख्युं छे सेम ए रीतना लखवानुं छे। सेकेंड तमने आप्युं छे रन। रन एटले थाय दौड़वुं। रन एटले दौड़वुं, आर यू एन। तो अहीं आपणे पण एनो पण उच्चार लखी दीधो छे, रन एटले दौड़वुं। थर्ड एटले के त्रीजुं आप्युं छे स्कीप, एस के आई पी। स्कीप एटले दोरડા કૂદવા। સ્કીપ એટલે શું થાય છે? દોરડા કૂદવા। નંબર ફોર્થ પર આપ્યું છે બેન્ડ, બી ઈ એન ડી। તો કે બેન્ડ એટલે વાંકાવળવું। યાદ કરો તમારું થર્ડ સ્ટાન્ડર્ડ, એની અંદર હું તમને કંઈક આવી એક્ટિવિટી કરાવતી હતી કે બેન્ડ રાઇટ, બેન્ડ લેફ્ટ એવી રીતે। તો તમને આ બેન્ડ એટલે કે વાંકાવળવું એનો સ્પેલિંગ ને એનો ઉચ્ચાર અર્થ આપ્યા છે। પછી આપ્યું છે સ્લીપ, એસ એલ ડબલ ઈ પી। સ્લીપ એટલે સૂઈ જવું। અને તમને એની પછી આપ્યું છે બેડ, બી ઈ ડી। બેડ એટલે કે પથારી, પલંગ, બરોબર ને? તો મિત્રો, આ તમને આપી દીધા છે 1 થી 6 તમને સ્પેલિંગ અને એના અર્થ આપેલા છે, પણ આપણે શું કર્યું તો કે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણેય સ્ટડી કર્યા છે। પહેલું તમને આપ્યું છે હોપ, હોપ એટલે કૂદવું। નંબર ટુ ઉપર આપ્યું છે રન, તો કે દોડવું। નંબર થ્રી ઉપર આપ્યું છે સ્કીપ, દોરડા કૂદવા। નંબર ફોર્થ પર છે બેન્ડ એટલે કે વાંકાવળવું। નંબર ફાઇવ પર છે સ્લીપ, સૂઈ જવું। એન્ડ નંબર સિક્સ પર છે બેડ એટલે કે પથારી, બરોબર? તો આ હતું તમારું વર્કબુકની એક્ટિવિટી 1 જે આપણે આજે સ્ટડી કરી છે। હવે આ એક્ટિવિટી 1 ભણ્યા પછી હવે તમારે લોકોએ તમારી ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક ઓપન કરવાનું છે। તો ટેક્સ્ટબુકમાં આપણે એક્ટિવિટી 4 સ્ટડી કર્યા બાદ એક્ટિવિટી 4ની અંદર તો કે ભાઈ આપણે જે કાંઈ બી અંગોના નામ આપણે બોલ્યા હતા અને એને સમજ્યા હતા, એનું પ્રોનાઉન્સિએશન કર્યું હતું, બરાબર? એ આપણે હોમવર્કમાં પણ તમે લખ્યું છે। તો આપણે એક્ટિવિટી 4 ભણ્યા પછી હવે આપણે આજે કરીશું એક્ટિવિટી 5। એક્ટિવિટી 5 છે જે તમને બધાને મજા પડે એવી છે। પિક્ચર આપેલા છે, પિક્ચર આપે એ ઉપરથી આપણને તરત આઈડિયા આવી જાય, પણ આપણને કંઈક સૂચના એવી આપી છે કે આને ગીત સ્વરૂપે ગાવાનું છે, શિક્ષક ગીત ગાશે એની મદદથી તમારે અભિનય સાથે ગાવાનું છે। તો આઈ હોપ સો કે તમે ઘરે અભિનય કરશો, બરાબર? તો હવે હું ગીત ગાઉં છું, તમારે પણ મારી સાથે ગાવાનું છે, અભિનય કરવો હોય તો તમે કરી શકો છો। તમને આપ્યું છે હેન્ડઝપ, ગીતનું નામ છે હેન્ડઝપ। હવે જો હેન્ડઝપ એટલે કે હાથ ઉપર કરો। અહીંયા તમને પિક્ચરમાં કીધું છે હાથ ઉપર કરો, પિક્ચરમાં છોકરો હાથ ઉપર કરેલ છે અને હેન્ડઝપ એટલે કે હાથ ઉપર કરો। પછી તમને કીધું છે કે હેન્ડ્સ ડાઉન એટલે કે હાથ નીચે કરો, તો આ પિક્ચરમાં હાથ નીચે કરેલા છે। એની પછી કીધું છે હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે કે હાથ કમર ઉપર કરો, તો પિક્ચરમાં દેખાય છે। પછી કીધું છે સિટ ડાઉન એટલે કે બેસી જાઓ, તો અહીંયા નીચે બેસી જાઓ એમ કહે છે। પછી કીધું છે બેન્ડ રાઇટ એટલે કે જમણી તરફ વળો, તો જમણી તરફ બાજુ વળવાનું છે। પછી કીધું છે બેન્ડ લેફ્ટ, લેફ્ટ એટલે કે ડાબી સાઈડ, તો કે ડાબી સાઈડ વળો। પછી કીધું છે હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, શું કીધું છે? હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, 1 2 3 હોપ।
हेन्ड्स टू द साइड्स एट्ले कि बाजू तरफ हाथ करो अने वन टू थ्री होप एट्ले कि एक बे त्रण कूदो। पछी कीधु छे वन टू थ्री स्टॉप एट्ले कि एक बे त्रण उभा रहो एंड स्टेन्ड स्टील एट्ले कि एक धारा उभा रहो। तो आ आपणे हवे समझी लीधु छे। हवे आपणे गीत गाशू बराबर, रेडी ने? हेन्ड्स अप हेन्ड्स डाउन, हेन्ड्स अप हेन्ड्स डाउन, हेन्ड्स ऑन वेस्ट, हेन्ड्स ऑन वेस्ट, सेट डाउन, सेट डाउन, बेंड राइट बेंड लेफ्ट, बेंड राइट बेंड लेफ्ट, हेन्ड्स टू द साइड्स, हेन्ड्स टू द साइड्स, वन टू थ्री होप, वन टू थ्री होप, वन टू थ्री स्टॉप, वन टू थ्री स्टॉप, स्टैंड स्टील स्टैंड स्टील। मजा पड़ी ने? तो मित्रों, तमारे जो पोएम आवी रीते गीत गावू होय तो तमे बे त्रण वार विडियो जोईने पण तमारे तमार तमारी जाते तमे गीत गाई शको छो। तो आ हती आपणी एक्टिविटी नंबर 5। नाउ एक्टिविटी 6। एक्टिविटी 6 हवे स्टडी करीशुं। जो एक्टिविटी 6 नी अंदर तमने सूचना अहींया कंई केवी ज आपी छे के सिम्पल वर्ड में कही है तो समय सूचना एवी आपी है कि तमने जे वन टू थ्री फोर फाइव ने सिक्स एक थी छ तमने शूँ आपी दीधा है, पिक्चर आपी दीधा है, चित्र आपी दीधा है अने एनी सामे तमने कंक रेड कलर थी तमने आंसर लखेला है। शूँ लख्या है? आंसर। बट तमे हवे एक वस्तु जुओ कि आ आंसर तमने एक थी छे छ आंसर आप्या छे पण शूँ ई पिक्चर नी सामे आंसर जे छे ई राइट छे? ना, એ આન્સર ખોટા છે। તો આપણે શું કરવાનું છે એ માટે? તે માટે પહેલાં તો પિક્ચરને શું કરવાનું છે? ધ્યાનથી જોવાનું છે। ઓકે, તો પિક્ચર પહેલાં ધ્યાનથી જોઈએ તો જુઓ જે ફર્સ્ટ પિક્ચર આપ્યું છે એ છે કંઈક સ્કીપિંગ, યા તો આપણે બોલી શકીએ છીએ કે જમ્પ અપ હાઈ એટલે કે ઊંચું કૂદો। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જમ્પ અપ હાઈ ક્યાં લખ્યું છે? તો કે એક્ઝેક્ટ એની સામે, તો કે નહીં, બીજા નંબર ઉપર લખ્યું છે। તો એનો આન્સર જે ફર્સ્ટ પિક્ચર છે એનો આન્સર ક્યાં છે? બીજા નંબર ઉપર, જમ્પ અપ હાઈ। તો આ જે આન્સર આપેલો છે તમને એ તમારે ક્યાં લખવાનો છે? આ બોક્સમાં, સમજાણું ને? તમારે એની સામેના બોક્સમાં લખવાનું છે જમ્પ અપ હાઈ એટલે કે ઊંચું કૂદવું। પછી તમને આપ્યું છે બીજું પિક્ચર, બીજું પિક્ચર એમાં એવું કીધું છે કે રીડ યોર બુક। શું આપ્યું છે? રીડ યોર બુક એટલે કે તમારી બુક, તમારી ચોપડી વાંચો। તો અહીંયા જુઓ તો એની સામે તમને રીડ યોર બુક આન્સર આપ્યો છે? નહીં। તો ક્યાં આપ્યું છે રીડ યોર બુક? તો તમને તમારી બુક વાંચો એવું લખેલું કીધું છે અહીંયા લાસ્ટમાં એટલે કે છેલ્લે। તો જે બીજું પિક્ચર છે એનો જવાબ ક્યાં છે? છેલ્લો, રીડ યોર બુક, તમારી બુક વાંચો। પછી તમને કીધું છે ત્રીજા પિક્ચરમાં કંઈક એવું છે કે લખાણ લખે છે એવું। તો હવે અહીંયા જોશું કે એવું ક્યાં લખ્યું છે એનો આન્સર? એનો થર્ડ નંબરના પિક્ચરનો આન્સર છે અહીંયા, રાઇટ ઇન યોર નોટબુક, તમારી નોટબુકમાં લખો, એટલે નંબર પાંચમા નંબર ઉપર આન્સર છે। પછી તમને કીધું છે એની પછીનું પિક્ચર તમને આપ્યું છે કે એક માણસનું ચિત્ર છે અને એક બોલ છે, તો શું કરે છે એ? તો કે એના પગ વડે શું કરે છે? કિક કરે છે એટલે કે લાત મારે છે અને બોલ સાથે રમે છે, ઇન શોર્ટ। તો આપણે જોઈએ કે એનો આન્સર ક્યાં લખેલો છે, તો કે ભાઈ એનો આન્સર જો એની સામે જ આપેલું છે અમને, કિક ધ બોલ, બરાબર। પછી તમને આપ્યું છે સાયકલ છે અને એની ઉપર એક બોય છે, એક છોકરો છે, સાયકલની શું કરી રહ્યો છે છોકરો? સવારી કરી રહ્યો છે, સાયકલ ચલાવી રહ્યો છે। તો અહીંયા એવું ક્યાં લખ્યું છે કે રાઇડ અ બાઇસિકલ? યસ, મળ્યું તમને? તો એનો આન્સર અહીંયા છે રાઇડ અ બાઇસિકલ, ફર્સ્ટ નંબર ઉપર, કે ભાઈ સાયકલની સવારી કરો। પછી તમને આપ્યું છે લાસ્ટ, એ છે કે એક દરવાજો બતાવે છે અને એક માણસનું પિક્ચર છે, તો દરવાજો ખોલી રહ્યા છે એવું। તો અહીંયા કેવું લખ્યું છે કે ઓપન ધ ડોર? તો કે ભાઈ આ છે એનો આન્સર, ઓપન ધ ડોર। મજા આવી ને? તો આ હતી તમારી સરસ મજાની એક્ટિવિટી 6, જેના તમારે શું લખવાના છે? પિક્ચર આપ્યું છે એની સામે તમારે આન્સર ફાઇન્ડ કરીને સાચો આન્સર લખવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ પિક્ચર, તો કે ભાઈ જમ્પ અપ હાઈ, પછી આપ્યું છે બીજું પિક્ચર બુક વાંચે છે તો છે રીડ યોર બુક, નંબર 3 ઉપર છે
राइट इन योर नोटबुक। नंबर 4 ऊपर छे किक द बॉल। नंबर 5 ऊपर छे राइड अ बाइसिकल। एंड नंबर 6 ऊपर छे ओपन द डोर, दरवाजो खोलो। આવી રીતે સામ સામે આન્સર તમારે જોડવાના છે અને લખવાના છે। જોડવાનું જોડવાનું તો કાંઈ નહીં, બટ તમને જે બોક્સ આપ્યું છે ને એમાં તમારે લખવાના છે। અને ખાસ હું તો કહું, તમને યાદ રહે એ માટે થઈને તમારે શું કરવાનું છે તો કે તમે નાના અક્ષરે થોડા હેન્ડરાઇટિંગ તમારા નાના કરીને ઇંગ્લિશ આન્સર લખી નાખવાનું બોક્સમાં। બટ સાથે સાથે તમારે શું કરવાનું કે મેં જે જે ઉચ્ચારણ સોરી અર્થ કર્યો છે વસ્તુનો, જેમ કે અહીંયા છે ચિત્ર, તો કે જમ્પ અપ હાય તો કે ઊંચું કૂદો, તો તમે બાજુમાં નીચે ગુજરાતી પર પેન્સિલથી લખી દેવાનું કે જમ્પ અપ હાય એટલે કે ઊંચું કૂદવું, સમજાણું? તો એવી રીતે પણ તમને યાદ રહે ઇઝીલી તો લખી શકો, લખી દેવાય। ઓકે, તો આ હતી આપણી એક્ટિવિટી 6 જે આપણે સરસ રીતે સ્ટડી કરી। તો સ્ટુડન્ટ્સ, આ હતું આપણું યુનિટ નંબર 1 સ્ટાન્ડર્ડ 4th ગેટ અપ એન્ડ ડાન્સ, જેમાં આપણે ફર્સ્ટ શું ભણ્યા તો કે ભાઈ હોપ લેટર, એટલે કે પોએમ સ્ટડી કરી, પોએમને સરસ રીતે ગાઈ એને સમજી। દેન એક્ટિવિટી ટુની અંદર તો કે ભાઈ અલગ અલગ ક્રિયાઓ આપી છે, શબ્દો જે આપણને શબ્દ આપ્યા છે વર્ડ્સ એને શું કર્યા, સ્ટડી કર્યા, એનું સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું, પ્રોનાઉન્સિએશન। દેન તમને આપ્યા છે પિક્ચરનું આપણે સ્ટડી કર્યું, એ પ્રમાણે ક્રિયાઓ બોલી અને પિક્ચર સ્ટડી કર્યું। દેન આપણે એક રાજા સેઝની ગેમ રમી, એની અંદર તો કે ભાઈ રાજા કહે છે એની રમત સરસ રીતે રમી, એની સેન્ટેન્સ સ્વરૂપે કે ભાઈ ટચ યોર હેડ, ટચ યોર નોઝ, ઓપન યોર લિપ્સ વગેરે, એ બધી વસ્તુઓ સમજ્યા। પછી એક્ટિવિટી ફોરની અંદર તો કે ભાઈ વિવિધ અંગોના નામ આપણે અંગ્રેજીમાં બોલ્યા, સાથે સાથે એના સેન્ટેન્સ પણ બનાવતા ગયા અને સેન્ટેન્સનું ગુજરાતી કરીને પણ સમજ્યા, અને એ આપણે હોમવર્ક પણ કર્યું। એની પછી એક્ટિવિટી ફાઈવનું આપણે હમણાં આ વિડીયોની અંદર જે આપણે સ્ટડી કર્યું એ કે આખી એક આપણે પોયમ ગાય અને ચિત્ર જોઈને આપણે એના વર્ડ્સ સમજ્યા। એની પછી આપણે એક્ટિવિટી 6 જે હમણાં જ આપણે ભણ્યા કે ભાઈ જે તમને પિક્ચર આપે છે એની સામે તમારો પિક્ચર જોઈને રાઇટ આન્સર જે છે એ ફાઇન્ડ કરીને તમારે બોક્સમાં લખવાનો છે, અને મેં તમને જેમ કીધું એમ શું કરવાનું છે તો કે ભાઈ એનું ગુજરાતી પણ સરસ અક્ષરે હું બોલું છું વિડીયોમાં સાંભળીને લખી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ હતું આપણું સ્ટાન્ડર્ડ 4th અંદર ઇંગ્લિશમાં યુનિટ નંબર 1 જે આપણે સરસ રીતે સ્ટડી કર્યું છે। તમને ક્યાંય પણ ક્વેરી જણાય તો વિડીયો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અગેન એન્ડ અગેન જુઓ, સમજો, યાદ રાખો અને હસતા રહો, ખુશ રહો। ફરીથી નવા યુનિટ સાથે, નવું કંઈક નવા શીખવા સાથે, નવું કંઈક બોલીએ, નવું શીખીએ, નવા વિડીયો સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો, આવજો।